द्वारका જિલ્લાના વાણવડમાં સામાન્ય વરસાદમાં બાયપાસ રોડ પર પાણીના તલાવડાઓ ભરાવા માંડ્યા છે। રોડ પર પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ મામલે હાલા રોડ રસ્તાનો સમારકામ કરવામાં આવે એવી લોકો દ્વારા ઉગ્ર માંગ થઈ રહી છે। પાણવડ નગરપાલિકા હસ્તકનો જકાતનાકાથી લઈને હાઈસ્કૂલ ચોક થઈને વિરાડનાકા સુધીનો બાયપાસ રોડ ઠેર ઠેર તૂટી ગયો છે। આ રોડના નવીનીકરણ માટે રૂપિયા 1.5 કરોડ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે, પણ નગરપાલિકાના સભ્યોના વિવાદના હિસાબે આ કામ થઈ શક્યું નથી। બાદમાં નગરપાલિકા સુપરસીડ થતાં પાલિકામાં પ્રાંત અધિકારી ખંભાળિયાને વહીવટદાર તરીકે નિમાયા હતા, જેથી પાલિકાના વિકાસના કામ ફરી શરૂ કરી દેવાની આશા દેખાઈ હતી, પરંતુ એક માસ જેવો સમય થવા આવ્યો હોવા છતાં પણ વિકાસ આગળ નથી વધ્યો। બાયપાસ રોડમાં ઠેર ઠેર 1 થી 2 ફૂટ જેટલા ઊંડા અને 10 થી 15 ફૂટ જેટલા લાંબા ખાડામાં રોડમાં મહત્તમ જગ્યાએ થયા છે। વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નવો રોડ બનાવવામાં સમય લાગે તેમ હોય, હાલ જે હયાત રોડ તૂટેલો છે તેમાં મેટલ કપચી ભરી સરળતાથી વાહન પસાર થઈ શકે એ બનાવવું જરૂરી છે। પાણવડ નગરપાલિકા બાયપાસ રોડથી તો છેવાડાના ગામડાઓને જોડતા રસ્તા પણ સારા હોય છે। આ રોડ પરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે, ત્યારે કોઈ અકસ્માતની ગંભીર ઘટના ન ઘટે એ માટે થઈને તાત્કાલિક અસરથી આ રોડનું સમારકામ પણ જરૂરી છે। હાલ ભાણવડ અને બહારથી આવતા અને પસાર થતા લોકોને રાહત આપવા માટે આ રોડને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવો ખૂબ જ અનિવાર્ય બન્યું છે એવી લોક માંગ થઈ રહી છે। મિત્રો, આ ભાણવડના રસ્તા તમે જોઈ રહ્યા છો કેવા ખરાબ છે, પબ્લિક કેવી ત્રાહિમામ છે। આનો કોઈ રસ્તો કોઈ ખરો નહીં, નગરપાલિકા જવાબ આપતું, આ PWDમાં છે, નગરપાલિકામાં છે, કંઈ સમજાતું નથી, કોઈ આનો જવાબ આપતું નથી। આ રસ્તા આવા જ રહેશે, છેલ્લા 5-7 વર્ષથી આમનામ ત્રાહિમામ છે પબ્લિક। ભાણવડ નગરપાલિકાની બાજુમાં મોટા મોટા ખાડા પડેલા છે, અમે રિક્ષો આખું છું, માલ હારું છું, પછી આ રિક્ષો હાલે એમ નથી કોઈ જાતનો, ને પ્રશાસન હજી એમને બેઠા છે, એમને એમ કોઈ જાગતું છે નહીં। સુમિત દત્તાણી, GTV ન્યૂઝ, ભાણવડ।